રાજ્યમાં એક તરફ રખડતા ઢોર પર કાબુ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટની ટકોર કરવામાં આવી છે. આ અંતર્ગત આ વચ્ચે ખેડાના નડિયાદ શહેરમાં એક જ દિવસમાં 50થી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાની ઘટના સામે આવી છે. તેના સાથે જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી ગઈ હતી. રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા તંત્ર કરોડો રૂપિયાનો ખસીકરણ પાછળ ખર્ચ કરે છે, પરંતુ તેમ છતાં શ્વાન કરડવાની ઘટનાઓમાં ઘટાડો નથી થતો. શ્વાન વાહન ચાલકો પાછળ કરડવા માટે દોડે છે, જેથી અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. આ ઉપરાંત નાની બાળકીને તથા નાના બાળકોને શ્વાન કરડવાની ઘટના જે છે અવારનવાર બનતી હોય છે. અને આ અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નડિયાદ શહેરમાં લગભગ 50થી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસ નોંધાયા છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની રીતસરની લાઈન જોવા મળી હતી. તો નડિયાદ શહેરમાં રખડતા શ્વાનના આતંકના કારણે નડિયાદવાસીઓ હવે પરેશાન જોવા મળી રહ્યા છે. શહેરના શારદા મંદિર રોડ, ઝલક રિંગ રોડ, શાક માર્કેટ, સંતરામ રોડ, વીકેવી રોડ, વાણિયાવાડ વિસ્તાર તેમજ કિડની હોસ્પિટલ વિસ્તારમાં શ્વાને બચકા ભર્યા હોવાના બનાવ સામે આવ્યા છે. પગે પછી એમનો પગ છોડતો જ નતો, બધા આવીને લાકડી થી માર્યો, પછી એમનો છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચકું ભર્યું. એમને તો બહુ જ બચકું ભર્યું છે, એમને ટાંકા આવ્યા છે, 4-5 ટાંકા આવ્યા છે. મહેશભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ. મહેશભાઈ શું ઘટના બની તમારી સાથે? મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા, હું અને મારા વાઈફ ઘરને, અને શાક લઈને બહાર નીકળતા હતા. સામેથી કૂતરું આવ્યું અને મને બચકું ભરી લીધું પગે, અને ઘણા લોકોએ થઈને છોડાયું પણ છોડતું નતું, અને છોડ્યા પછીથી મેં મારા વાઈફને બચકું ભર્યું. અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું. સિવિલમાં અહીંયા આવ્યા પછી મને 4 ટાંકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે, અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે, મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે. તંત્રને તો બીજું શું કહેવાનું હોય, એ વેરાશક્તિ આ કૂતરાઓને પકડે અને એને એ કરે. ડોક્ટર ડી આર પટેલ, આર્યામાં સિવિલ હોસ્પિટલ નડિયા. પટેલ સાહેબ, આજે ઘણા પેશન્ટ આવ્યા ડોગ બાઇટના, કેટલા પેશન્ટ આવ્યા ને તે રીતે અમે ટ્રીટમેન્ટ કરાય? 36 જેટલા પેશન્ટ આવ્યા છે ડોગ બાઇટના, નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા છે. વાણિયાવાડ સર્કલથી, બીએપીએસ મંદિરથી, સંતરામ રોડ ઉપર, રિલાયન્સ બાજુ, એ બાજુનાથી જુદા જુદા એરિયામાં થાય છે. બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે, એઆરવી તથા વેક્સિનેશન આપવાનું, બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે. કેવો કેવો પ્રકારના પેશન્ટ આવ્યા હતા અને શું ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી? એન્ટીબાયોટિક આપવામાં આવી છે, ઇન્જેક્શન એઆરવી તથા ઇન્જેક્શન ઇમ્યુનોગ્લોબિન પણ આપવામાં આવ્યા છે. ડોક્ટર સાહેબ, હજુ વધારે પેશન્ટ આવે તો કેવા પ્રકારની પેશન્ટ આવે તો હોસ્પિટલમાં બધા માટે ઇન્જેક્શન, એન્ટી રેબિઝ વેક્સિન તથા મેડિસિન પૂરતા પ્રમાણમાં છે.